હું ચંદુભાઈ વિરાણી, બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુંધોરાજી ગામનો વતની. બાલાજી વેફર્સની શરૂઆત આજથી 48 વર્ષ પહેલાં 1974 થઈ. 74માં દુષ્કાળ પડ્યો એટલે ચિંતા નહીં પણ ચિંતન કરીને અમે રાજકોટ આવ્યા. 1975માં અમને સ્ટોન સિનેમાની અંદર કેન્ટીનમાં નોકરી મળી. એ નોકરીમાં બહારથી લઈ અને આ વેફર્સને નમકીન ને અધર વસ્તુ બધી વેચતા હતા. ત્યાં 7 વર્ષ અમે કેન્ટીનમાં 3 પ્રકારના એક્સપિરિયન્સ કર્યા, વેપાર, પ્રોડક્ટ અને કન્ઝ્યુમર. ઘરે વેફર બનાવીને કેન્ટીનમાં વેચવાનું અમે શરૂ કર્યું 82માં. પછી એક દિવસ વિચાર આવ્યો કે એક જ જગ્યાએ કેમ વેચીએ, ચલો બહાર પણ વેચીએ. એટલે બાઇક લઈને બહાર વેચ્યું, વેચાણ વધતા રિક્ષા લઈને વેચાણ કર્યું, ટેમ્પો લીધો. આજે GIDC 89માં અમે પ્લોટ લીધો. પછી 2000ની સાલમાં 3000 મીટરનો પ્લોટ લીધો. 2002-03માં અહીંયા વડવાજડી રાજકોટ કાલાવર રોડ ઉપર અમે 50 એકર જગ્યા લીધી. વલસાડમાં 2005માં 50 એકર જગ્યા લઈ અને ત્યાં પ્લાન્ટ કર્યો. ત્યાર પછી ઇન્દોર કર્યો. ત્યાર પછી અત્યારે યુપીમાં લખનૌમાં કર્યો. 20,000ની રિક્ષાની લોન, ટેમ્પોની 1,80,000ની લોન, ફેક્ટરીની 3,60,000ની લોન, એમ લોન લેતા ગયા, આગળ વધતા ગયા અને લોકોને જોડતા ગયા. 1500 કરોડનું અમે અત્યાર સુધીમાં રોકાણ કર્યું હશે અને લાખો કરોડો લોકોને જોડ્યા અમે. જ્યારે ઘરેથી અમે કામ કરતા ત્યારે 5-7 લોકો કામ કરતા, એને બદલે 6,000થી વધારે લોકો કામ કરે છે. 10-15 લોકો સપ્લાયરો હતા, એને બદલે આજ 3,000 સપ્લાયરો છે. લગભગ બાંધકામ અને જગ્યા છોડતા 80% કૃષિ રિલેટેડ જ અમારા સપ્લાયરો છે. મેં પણ 2 વર્ષ ખેતીનું કામ કરેલું છે એટલે બધી સમસ્યા જાણું. મારા દાદા એમ કહેતા કે ખેડૂત ખેતીમાં આટલી આટલી સમસ્યા છે, એટલે મને મગજમાં હતું. એટલે હું ખેડૂતના ખેતરે જાઉં, એટલે જાઉં કે મારી કંપનીનો પાયો મજબૂત કરવો હોય તો મારા પાયાના પથ્થરો અમારા રો મટીરિયલ પકાવનારા હોવા જોઈએ. એટલે એને હું મળવા જાઉં એટલે એમ કહે કે આ જે નાના બટાકા છે એ તમે નથી લેતા, એ ઘણીવાર મારે ફેંકી દેવા પડે છે, સ્ટોક થઈ જાય છે તો એ બગડી જાય છે, ફેંકવાનાય પૈસા દેવા પડે છે અને માથેથી દંડ આવે છે. આણંદમાં હાઈવે ઉપર જ જે આપણે બટાકાના પાવડર બનાવવાની ફેક્ટરી નાખી દીધી એટલે એની સમસ્યા દૂર થઈ ગઈ. 2005ની સાલમાં LR બટાકા લાવ્યા. એ માયર કંપનીના લેડી રોજેટા નામના બટાકા હોલેન્ડના એ અહીંયા એક વ્યક્તિને આપેલી હતી સીડની એજન્સી, એટલે એ અમે વવડાવ્યું. એ અમારા સાથીદાર ભાઈના, અમે એના સાથીદાર ભાઈના. પંદર સોલ ડિસ્ટ્રીબ્યુટર છે, એ 20 રાજ્યોમાં 2000 ડીલરોને સપ્લાયર કરે છે. એ ડીલરો છે એ રિક્ષાઓ દ્વારા પોતપોતાના એરિયામાં માલ વેચે છે. એ લગભગ 30 લાખ દુકાનોમાં માલ વેચે છે અને ત્યાંથી કરોડો કન્ઝ્યુમર ખરીદે છે. જે 3,000 સપ્લાયર છે એને પણ નાનો સપ્લાયર અને 50 માણસો કામ કરતા હોય, મોટો સપ્લાયર 200 માણસો કામ કરતા હોય, એ પણ લાખો લોકો અમારી સાથે જોડાયેલા છે. એટલે જ કે માણસ છે એક એવો જીવ છે 84 લાખ જીવોમાં, કે માણસ જ અનેક જીવનું ધ્યાન રાખી શકે અને માણસ માણસનું ધ્યાન રાખે. મારા દાદા એમ કહેતા કે કર ભલા તો હો ભલા, બીજાનું ભલાઈમાં તારી ભલાઈ છે. ભલાઈ તો બીજાની કરવા ગયો અને ભલાઈ મારી થઈ ગઈ, તો હું તો કોઈ એક વેપારી નથી, હું તો
નારાયણ નારાયણ કરતો ગયો તો લક્ષ્મી આવી, લોકોને જોડતો ગયો વિશ્વાસથી, અને વિશ્વાસથી લોકો જોડાણાને એની પોતાની ફરજ સમજીને કામ કર્યું. કરોડો લોકોની ઇન્સાનની ફોજ થઈ ગઈ અને એક મોટી શક્તિ બની અને એક બાલાજી બ્રાન બની. 7 વર્ષ ત્યાં નંબર 1 ટેક્સપેયર છું રાજકોટમાં, આખા સ્નેક્સ નમકીનમાં ગુજરાતમાં ટેક્સપેયરમાં નંબર 1 છું, અને કોઈને ટાર્ગેટ આપ્યા વગર નંબર 1 ઓલ ઇન્ડિયામાં સ્નેક્સ બિઝનેસમાં નંબર 1 ગ્રોથથી ચાલનારી બાલાજી કંપની છે. એક મારાથી મોટાભાઈ છે ભીખુભાઈ, મારાથી નાના કનુભાઈ છે. મોટાભાઈને 2 સન છે, મારો ને કનુભાઈના 1 સન છે, એટલે 4 સન છે ને 3 અમે ડાયરેક્ટર છીએ. એટલે 7 ડાયરેક્ટરોની આ કંપની છે, ઓનલી ફેમિલી કંપની છે. અત્યારે કોઈ પણ બહારનો એક પણ રૂપિયાનો સ્ટેક નથી. પર ડે 700 મેટ્રિક ટન બટાકા પ્રોસેસ કરીએ છીએ, 500 મેટ્રિક ટન 2-4-5 જાતના આટા, 15-10 જાતની દાળો, અનેક જાતના મસાલા પ્રોસેસ કરીએ છીએ. વિશ્વમાં કદાચ તમને ના જોવા મળે એવા રોબોટથી કામ કરતા અમારે ત્યાં રોબોટ જોવા મળે. બટાકા મજૂર ઉતારે અને બટાકા એકદમ ધીમે ધીમે આગળ બનતા બનતા કાર્ટૂન બની જાય, અને કાર્ટૂન ઓટોમેટિક સ્ટોરેજમાં વયો જાય, બિલ બનાવી એટલે સ્ટોરેજમાંથી ડિસ્પેજમાં વયું જાય. સિંગ ભુજિયા એટલે ભજીયા આપણે ઘરમાં બનાવી અને હાથ આમ અડાડ્યા વગર, ચણાનો લોટ હાથવારો ન થાય, અને એ બધા સિંગ ભુજિયા અને રતલામી સેવ પીએલસી કંટ્રોલથી લોટ મિક્સ થઈ જાય, મસાલા મિક્સ થઈ જાય, પાણી આવી જાય, તેલ આવી જાય, અને પીએલસી કંટ્રોલથી એક બને. તો આટલી અમે આધુનિક મશીનરી કરી, કારણ કે સમયની સાથે ચાલનારા સમયને સાથે લઈ જાય છે, અને સમયને જે રિસ્પેક્ટ નથી આપતા એ સમયથી દૂર થઈ જાય છે. તો આજે અમારે કન્ઝ્યુમરની સાથે રહેવું હોય તો કન્ઝ્યુમર બદલાવ કરતો જાય છે, એની સાથે પણ અમારે રહેવું પડે છે. એક બ્રાન્ડ બનાવી, એના કરતાં બ્રાન્ડને ટકાવી રાખવી, એ પણ એક જીવન બનાવવું પડે છે તો જ ટકાવી રાખી છીએ. ખાલી ધંધો કરીએ તો એ ના ટકાવી શકીએ. અમારા માટે પરિવર્તન એ અમારું જીવન છે. તકલીફ, નિષ્ફળતા, સફળતા એ જ જીવન છે. વધુમાં વધુ તકલીફ આવી અત્યારે આ 2-3 વર્ષમાં, કોરોના, યુક્રેનનું યુદ્ધ. તો આ મહા મુસીબતમાં અમે એવું વિચાર્યું કે અત્યારે આ લોકોને દુકાને ક્યાંય ખાવા નથી મળતું, એક રોજે રોજ લેવું પોસાય નહીં, એટલે એક સાથે કયું ખરીદી ગઈ તો તૈયાર પેકેટ જ ખરીદાય. તો આ કોરોના કાળમાં ને યુક્રેનના યુદ્ધ વખતે અમે સતત અને સખત એક્સપાન્શન કર્યું, અને અમે જે 45 વર્ષમાં જે કામ કર્યું ને એટલું ખાલી આ 3 વર્ષના મુસીબતમાં કર્યું. 45 વર્ષમાં 2500 કરોડનું ટર્નઓવર કર્યું, અને આ 3 વર્ષમાં બીજું 2500નું કર્યું, એટલે 5000 કરોડનું આજે અમે ટર્નઓવર કરી લીધું. લોકો મુસીબત કરીને માથે હાથ રાખીને બેઠા, અને મુસીબતમાં અમે મોકે પે ચોકા મારી દીધા. તો મુસીબત ના કરો, મુસીબતને ભૂલી અને આગળ વધો. %70 અમે જે પાવર વાપરીએ છીએ એ પોતે જનરેટ કરી છીએ, અને પોલ્યુશન ફ્રી. અમારી ફેક્ટરીની 3-3 ફેક્ટરીની અંદર પાણી અમે વાપરીએ છીએ, પ્રિમાઇસિસની બહાર નથી જવા દેતા. એ પાણી અમે પાઈ દઈએ છીએ, ઘાસચારો બનાવીએ છીએ. મારી પાસે 200-300 ગાયો છે, અને રોજનું 2-2.5 ટન 200-300 ગાયોને ખાવા જોઈએ છીએ. આ નકામા પાણીમાંથી બનાવીએ છીએ, અને એ પાણીમાંથી પણ અમે 3 ફેક્ટરીમાંથી થઈને રોજનો 25-50 હજાર રૂપિયાનો ગેસ બનાવીએ છીએ. એ પણ અમે
જે ફ્યુલને બચાવીએ છીએ, તો અમે એ ગ્રીન એનર્જીનું કામ કરીએ છીએ. તો જ્યાં જ્યાં અમને એક આપણે ભારત દેશના સારા નાગરિક બનવાનો મોકો મળે, ત્યાં અમે અવશ્ય જેટલું શક્ય હોય એટલું કરીએ છીએ. અમે દેશ માટે અમે દરેક ફેક્ટરીની અંદર લગભગ 1500 તો ઝાડવાઓ આવેલા છે કે આજે પાણી પી જાય અને થોડું આપણે પોલ્યુશન કરતા હોય તો બેલેન્સ થઈ શકે.